नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट BA जेमा आपणे चैप्टर नंबर 7 जोई रह्या हता। अगाऊ आपणे अंकुशनुं महत्व जोई गया, आजे आपणे जोवाना छीए अंकुशनी प्रक्रियाना तबक्का। मित्रों, एटलुं याद राखो कि ज्यारे प्रक्रिया कीधुं होय, रीत कीधुं होय, विधि, तो एमां हमेशा लाइनसर बधा मुद्दा आवशे, क्यांय आड़ा अवड़ा थवा जोईए नहीं। तो जोईशुं, व्यवस्थित ध्यान राखजो। तो धंधाकीय एकम में अंकुशनी प्रवृत्ति सर्वव्यापी और सतत प्रवृत्ति है। सर्वव्यापी एटले बधी जगह जोवा मळे, उच्च सपाटी पण होय, मध्य सपाटी होय, पण तळ सपाटी भी होय। ते उपरांत शुं कीधुं छे आपणने के सतत छे, बराबर। दरेक धंधाकीय एकमनी आगवी विशेषता होय छे। कोई भी धंधाकीय एकम होय, पोतानी पर्सनल जे कई मेथड होय, ए प्रमाणे शुं होय छे, काम करता होय छे। अंकुश बधी सपाटी एक सरखुं होतुं नथी, પણ તે ધંધાકીય એકમમાં જોવા તો મળે જ છે। તબક્કાની વાતચીત કરીએ તો કેટલા તબક્કા આપ્યા છે? 5। સૌથી પહેલો તબક્કો છે ધોરણોની સ્થાપના, એટલે કે હેતુ સ્થાપવાના છે, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના જે પણ હોય તે, પછી માહિતીનું સંપાદન કરવાનું છે। અલગ અલગ જગ્યાએથી માહિતી આપણે શું કરીશું? એકઠી કરીશું। સંપાદન કરવું એટલે કામગીરીનું માપન, તમે કામ જે કર્યું છે એ કેવા લેવલનું થયું છે, બરાબર। પછી થયેલી કામગીરીની ધોરણ સાથે સરખામણી કરવાની, જે તમે નક્કી કરેલા હેતુ, જેમ કે તમે કેટલું નક્કી કર્યું હતું, હકીકતમાં થયું કેટલું, બંનેની શું કરવામાં આવશે? કમ્પેરિઝન કરવામાં આવશે। અને લાસ્ટમાં શું કીધું છે? સુધારાલક્ષી પગલાં, કે જેથી તમે હજી સારું ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો। તો આ બધા સ્ટેપ આપણે વિગતવાર જોઈશું। સૌથી પહેલાં કીધું છે ધોરણોની સ્થાપના કરવી। તો આયોજન દ્વારા જે લક્ષ્યાંકો નક્કી થાય છે તેને ધોરણ કહેવાય। ધોરણ એટલે હેતુ। તો આયોજન દ્વારા જે લક્ષ્યાંકો નક્કી થયા છે એ ધોરણ કહેવાય। આવા ધોરણો વ્યવહારુ, વસ્તુલક્ષી હોવા જોઈએ। ધોરણો લાંબા ગાળાના કે કેવા હોઈ શકે, ટૂંકા ગાળાના પણ હોઈ શકે છે। બહુ મહત્વાકાંક્ષી ધોરણો ન હોવા જોઈએ, કેવા હોય? લાંબા ગાળાના, ટૂંકા ગાળાના, વ્યવહારુ અને વસ્તુલક્ષી હોવા જોઈએ। ધોરણોની સ્થાપના એ અંકુશની વ્યવસ્થાનો પગથિયું છે પ્રથમ, બરાબર। હેતુ સ્થાપવા એ પહેલું પગથિયું કહેવાય। અંકુશનું ધ્યેય એકમના કાર્યોનું નિરીક્ષણ, નિશ્ચિત ધોરણોના સંદર્ભમાં મૂલ્યાંકન કરવાનું તથા જો વિચલનો જણાય તો વિચલનો દૂર કરવાનું છે। આથી અંકુશ વ્યવસ્થાના માટે ધોરણોની સ્થાપના એ પ્રથમ જરૂરિયાત છે। એટલે પહેલો શું સ્ટેપ આવે છે? ધોરણોની સ્થાપના થતી હોય છે। આગળ જોઈશું, આવા ધોરણો ભૌતિક, પડતર, પછી આવક, મૂડી વગેરે પરિમાણોનો સમાવેશ થતો હોય છે। જ્યારે ધોરણ નક્કી કરીએ તો આ બધી બાબતો સમાવેશ થાય એની અંદર, તથા નફાના લક્ષ્યાંકો, જે પ્રોફિટ માટે જે હેતુ નક્કી કર્યો હોય, ઉત્પાદનના લક્ષ્યાંકો, ખર્ચના લક્ષ્યાંક, કે મારે કેટલું ઉત્પાદન કરવાનું છે, કેટલો નફો કરવાનો છે, કેટલા લક્ષ્યાંકો ખર્ચ કરવાનો છે, એ બધું પહેલેથી એડવાન્સમાં નક્કી થાય છે। તો ધોરણની પસંદગી ઉચ્ચ સપાટીએ થાય છે। હેતુ તો સ્વાભાવિક વાત છે, ઉચ્ચ સપાટીએ થવાની છે। જે કર્મચારીઓને સમજાવવામાં આવતું હોય છે તથા તેને સતત જાળવવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે, આવા ધોરણો એકમના ધ્યેયને લક્ષ્યાંકના પ્રતિબિંબરૂપ છે અને એકમના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવશે મદદરૂપ થાય છે। જો ચોક્કસ માપદંડ ન હોય તો એકમના કાર્યની તુલના કરવાનું અશક્ય બને છે અને અંકુશ વ્યવસ્થા અસરકારક બનતી નથી। કહેવાનો મતલબ શું? તમારા ધોરણો વ્યવસ્થિત હોવા જોઈએ, જેથી કાલ ઉઠીને કમ્પેરિઝન કર્યો તો પણ થઈ શકે, બરાબર। બીજું સ્ટેપ શું આપ્યું છે આપણને? માહિતીનું સંપાદન કર્યું। સંપાદન એટલે તમે હેતુ નક્કી કર્યા, હવે મારે હેતુ સિદ્ધ કરવો છે, તો હવે અલગ અલગ જગ્યાએથી માહિતી એકઠી કરીશ કે આ હેતુને સિદ્ધ કરવા માટે મારે શું કરવું। જેમ કે તમને ખબર છે કે મારે CA કરવું છે, તો લોકો જે CA કર્યા છે એમની પાસેથી માહિતી એકઠી કરું કે તમે કઈ રીતે કર્યું, કઈ રીતે કર્યું, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે બી હોય જોઈ। આ તબક્કામાં થયેલા કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવશે। આ માહિતીનું સંપાદન અંગત નિરીક્ષણ દ્વારા, અહેવાલ જે મૌખિક કે લેખિત દ્વારા પણ થઈ શકે। ઇન શોર્ટ, સંપાદન એટલે તમે માહિતી શું કરશો? એકઠી કરશો। થર્ડ નંબરે આવે છે કામગીરીનું માપન કરવું। પ્રસ્થાપિત ધોરણ પ્રમાણે, એટલે કે નક્કી કરેલા ધોરણ પ્રમાણે કાર્યવાહી થઈ છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યનું માપન જરૂરી છે। આ પ્રકારનું માપન સંખ્યાત્મક કે ગુણાત્મક, બરાબર, એ પણ હોઈ શકે છે કે બંને હોઈ શકે, ક્વોન્ટિટી અથવા તો ક્વોલિટી બેઝ હોઈ શકે છે। થયેલા કામગીરીના અહેવાલ તૈયાર કરી નિયમિત રીતે ઉપરી અધિકારીને મોકલવામાં આવશે કે તમે જે કામ કર્યું છે એ ક્યાં મોકલવામાં આવશે? ઉપરી અધિકારી, કે ભાઈ તમે કેટલું કામ કર્યું છે, કઈ રીતે કર્યું છે, રિપોર્ટ તો મોકલવો પડશે ને। એટલે જે થયેલું કામ છે એ ક્યાં મોકલવામાં આવશે? ઉપરી અધિકારીને। આવા અહેવાલના આધારે ઉપરી અધિકારી થયેલા કામગીરી અંગેની શું કરે છે? જાણી શકતો હોય છે કે ભાઈ હકીકતમાં કર્યું એટલું કામ। ચોથા સ્ટેપમાં આવે છે કામગીરીની સરખામણી કરવી। હવે તમે જે કામ કર્યું છે એની કમ્પેરિઝન થશે,
કે તમારું લક્ષ્યાંક કેટલો હતો, કેટલું કામ કર્યું, શું નથી કર્યું, વિચલનો મળશે, એવું બધું જોવા મળશે. તો કામગીરી કે કાર્યોની માહિતી એકઠી કર્યા પછી તેને ધોરણો સાથે સરખાવવામાં આવશે. આ સરખામણી વિચલનો દર્શાવે છે. શું દર્શાવશે? વિચલન. વિચલનના કારણે પણ આ સરખામણી દ્વારા શોધી શકાય છે. સામાન્ય વિચલન સ્વીકાર્ય છે, મતલબ નોર્મલ ડિફરન્સ હોય, તમે 80% નક્કી કર્યા અને આવી ગયા 78, તો એ નોર્મલ છે, એ સ્વીકાર્ય છે. પરંતુ જ્યારે વિચલનો અસામાન્ય હોય તે અસ્વીકાર્ય હોય. જેમ કે તમે 80 નક્કી કર્યા અને આવી ગયા 60, તો તફાવત તો કેટલો થઈ ગયો, વધારે થઈ ગયો ને, જેમ કે 20%નો, તો એ સ્વાભાવિક વાત છે, સ્વીકાર્ય હોય નહીં. કહેવાનો મતલબ શું? નોર્મલ ડિફરન્સ હોય સામાન્ય, તે વિચલન સ્વીકાર્ય છે. પરંતુ જો વિચલન અસામાન્ય હોય તે સ્વીકાર્ય રહેતું નથી, એમાં સુધારાલક્ષી પગલાં લેવા પડે છે. પછી કીધું છે આગળ કે ઘણી વખત સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામ મળે. જેમ કે તમે ધાર્યા 60 પણ આવી ગયા કેટલા? 80. આનો મતલબ એમ થયો કે તમે હાથે રહીને ધોરણ કેવા રાખ્યા હતા? નીચે જ રાખ્યા હતા. તમે હાથે રહીને જ ઓછું ધાર્યા હતા. તમારા હકીકતમાં 80 ઉપર ધારવાનું હતું, પણ તમે હાથે રહીને જ ધાર્યા. જેમ કે મને ખબર છે કે મારા માર્ક્સ આટલા આવી શકે છે, તો હું હાથે રહીને ઓછા ધારું, એ તો ના જ ચાલે ને. તમારે વધારે, તમારે લેવલ પ્રમાણે ધારવું છે. તો ઘણી વખત સ્થાપિત ધોરણ કરતાં વધુ સારા પરિણામ મળે, આનો અર્થ એવો થાય કે ધોરણો નીચા રાખવામાં આવ્યા હતા. આવા સંજોગોમાં ધોરણોને સુધારીને વધુ ઊંચા ધોરણો સ્થાપવા જોઈએ. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, કોઈ વ્યક્તિ છે એણે 60 માર્ક્સ ધાર્યા છે, પણ એને આવી ગયા કેટલા? 80 માર્ક્સ. એને ખબર છે કે મારા 80 આવી શકે છે, તોય એણે શું કર્યા? 60. તો આટલું ધોરણ કેવા રાખ્યા? નીચા જ રાખ્યા હતા, એ ન ચાલે. હકીકતમાં એને ધોરણ કેવા રાખવા જોઈએ? ઊંચા રાખવા જોઈએ, એવું આપણને કહેતા હોય છે. એના પછી આગળ સુધારાલક્ષી પગલાં લેવા. અંકુશની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો સુધારાલક્ષી પગલાંનો છે. તમે ધોરણ મેળવ્યા, જે પરિણામ મળ્યા છે, તેને સુધારો તો કરવો પડશે ને. વિચલનો અંગે ત્રણમાંથી કોઈ પણ એક પગલાં તમે લઈ શકો છો. પહેલું, પરિસ્થિતિમાં ફેરફાર ન કરો. હવે તમને ખબર છે કે મેં 80 ધાર્યા હતા અને આવી ગયા 79, તો એવા સંજોગો મારે કંઈ એટલું બધું ફેરફાર કરવો જોઈએ નહીં. તમે ધાર્યા કેટલા હતા? 80 અને આવ્યા કેટલા? 79. તો 1% ડિફરન્સ હોય તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી, એટલે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરાય નહીં. જો વિચલન સામાન્ય હોય, સ્વીકાર્ય હોય, તો સુધારાલક્ષી પગલાં લેવાના આવતા નથી. બીજું શું કીધું છે? પરિસ્થિતિમાં સુધારા કરી વિચલનોને દૂર કરવા. અહીં વિચલનના કારણોને સમજીને તેને દૂર કરી સ્થાપિત ધોરણો સિદ્ધ કરવામાં પ્રયત્ન કરવા. જેમ કે તમે ધાર્યા છે કેટલા, તો એક્ઝામ્પલ એ 80 ધાર્યા અને આવ્યા કેટલા? 60. તો 20નો તફાવત કેમ આવ્યો? કેમ ઓછું પરિણામ આવ્યું? તે જાણવામાં આવશે અને વિચલનોને દૂર કરવામાં આવશે. પછી કેવા ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો. હવે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે તમે હાથે રહીને 60 ધાર્યા હતા, તે તો ખોટું જ કહેવાય ને. તમારા હાથે રહીને ધોરણ શું કરવા જોઈએ? ઊંચા કરવા જોઈએ. તમે હાથે રહીને 80 વધારે ધાર લીધા હોય તો નીચે લાવવા જોઈએ. તમારી ક્ષમતા પ્રમાણે ધોરણ નક્કી કરવાના, કેપેસિટી પ્રમાણે. જ્યારે સતતપણે સ્થાપિત ધોરણો, જે સ્થાપિત ધોરણો છે, એ સિદ્ધ કરી શકાતા ન હોય, તમે વારંવાર મહેનત કરો છો પણ 90 સુધી પહોંચતા જ નથી, તે એવો અર્થ થાય છે કે સ્થાપિત ધોરણો અસામાન્ય રીતે કેવા છે? ઊંચા છે, તમારી કક્ષા બહારના છે, બરાબર. અને તેમાં ફેરફાર કરવા અનિવાર્ય બને છે. તમારે 90 નહોતા ધારવાના, તમારી કેપેસિટી છે એની આસપાસ ધારો, તો હજી એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય. તો સુધારો લાવી નવા સ્થાપિત ધોરણો લેવા કરવા જોઈએ, બરાબર. એ વધુ વ્યવહારિક હોઈ શકે છે. એવી રીતે જ્યારે સ્થાપિત ધોરણો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય, એટલે કે થયેલી કામગીરી સ્થાપિત ધોરણ કરતાં ઉચ્ચ કક્ષાની હોય, તો અહીં સતતપણે સ્થાપિત ધોરણોમાં ફેરફાર કરી ઊંચા ધોરણો, જેમ કે તમે ધાર્યા આપે રહીને કેટલા? 60 ને આવ્યા કેટલા? 80. તો તમારા ધોરણ ઊંચા લઈ જવા જોઈએ. સુધારાલક્ષી પગલાં લેતા પહેલાં તેના કારણો શોધવામાં આવશે. આવા કારણોમાં બેદરકારી તથા અતિ ઉચ્ચ અપેક્ષા, એટલે કે ઉચ્ચ અપેક્ષાઓ વગેરે હોઈ શકે છે. જો ફક્ત ઉપર છેલ્લા જ ઉપયોગ કરવામાં આવે, તો આવા વિચલનો ભવિષ્યમાં ફરીથી ઊભા થવાની સંભાવના રહેતી હોય છે. આમ સુધારાલક્ષી પગલાં દ્વારા આયોજન નક્કી કરેલા ઉદ્દેશો શક્ય તેટલા નજીક પહોંચાડવો તે પ્રયત્ન રહેતો હોય છે. હવે એક નાનકડો પ્રશ્ન બીજો છે, જે વિધાનમાં પૂછાય છે, આયોજન અંકુશ વચ્ચે સંબંધ. તો એક સિક્કાની બે બાજુ જોડ્યા બાળક, તો આયોજન જેમ અંકુશ સાથે ગાઢ રીતે જોડાયું છે, બિલકુલ તે જ રીતે જ અંકુશ આયોજન સાથે પણ જોડાયું છે. તેથી જ તો આયોજન અંકુશ બંને એક સિક્કાની બે બાજુ કહેવાય. આયોજન એ પૂર્વ શરત છે. તો આયોજન વગર અંકુશની કલ્પના કે વિચાર લગભગ અશક્ય છે, પોસિબલ જ નથી તમે આયોજન વગર અંકુશ કરી શકો.
એટલે આયોજન દ્વારા ધોરણો પ્રમાણોની સરખામણી કરવામાં આવશે. જ્યારે અંકુશ થયેલી કામગીરી એક આ ધોરણો સાથે સરખામણી કરી વિચલન શોધે છે. એટલે વિચલન શોધવાનું કામ કોનું છે? તો કે અંકુશનું છે. જો આયોજનનું કાર્ય આયોજન કરવામાં ન આવ્યું હોય તો થયેલા કાર્યને કોની સાથે સરખાવીએ કે થયેલી કાર્યને કેવી રીતે માપવું તે નક્કી કરી શકાતું નથી. આમ આયોજન અંકુશ સાથે માપદંડ પૂરા પાડે છે. અંકુશ આયોજનને પૂરા પાડવા માપદંડ સાથે સરખામણી કરી આમ અંકુશ છે આયોજન લગભગ આયોજન વગર અંકુશ શક્ય નથી. આથી યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે આયોજન અંકુશ માટે પૂર્વસર છે. પછી આયોજન અંકુશનો જન્મદાતા છે. આયોજનને સંચાલન પ્રથમ કાર્ય, જ્યારે અંકુશ એ સંચાલનનું આખરી કાર્ય છે. આયોજન અંકુશ બંને પરસ્પર નિર્ભર છે, એકબીજા પર આધારિત છે. બંને સહ અસ્તિત્વ જ અંકુશને કાર્યક્ષમ બનાવે છે. તો મિત્રો, અહીંયા આગળ આ પ્રશ્ન પૂરો થઈ રહ્યો છે. મેં તમને આજે શું સમજાવ્યું? તમને અંકુશની પ્રક્રિયા તથા આયોજન અંકુશ સાથેના સંબંધો. તો મિત્રો, આને આપણે વારંવાર પુનરાવર્તિત કરીશું, PDFમાંથી સારા અક્ષરે લખી દઈશું તો વધુ સમજ આપણને પ્રાપ્ત થઈ શકશે. થેન્ક યુ વેરી મચ.